શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર કચેરીના માધ્યમથી આવેદન પત્ર પાઠવ્યું હતું। શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર કચેરીના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હવે જ્યારે નવરાત્રી નજીક હોય, જ્યારે અનલોક 4માં 100 વ્યક્તિઓના ધાર્મિક રાજકીય લગ્ન પ્રસંગમાં મંજૂરી આપવામાં આવી છે, તેમજ બિહારમાં ચૂંટણી મંજૂરી પણ આપવામાં આવી છે, ત્યારે મોટા ગરબા આયોજકો ગરબા મહોત્સવ રદ કરવામાં આવ્યા છે। પરંતુ અસંખ્ય માતાજીની આસ્થાવાળા ધાર્મિક ભક્તો, કુંવારિકા મહિલાઓ, પુરુષોના ગરબા ઉજવવા દરેક મંદિર, શેરી, પોળો, સોસાયટી, એપાર્ટમેન્ટ ખાતે એક ગરબામાં 20 ગરબા ગાતી કુંવારિકા ખેલૈયાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમો અનુસાર ગરબા રમવા મંજૂરી આપવા વિનંતી કરી હતી। સાથે જ વડોદરામાં ઉજવાતા પુરુષોના માતાજીના ગરબામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, શ્રી રાજપૂત કરણી સેના મહાકાલ સેનાના સભ્યોને ગડિયાળીપુરના માતાજીના મંદિરે ગરબામાં 50 સભ્યોને 2 કલાક દરમિયાન ગરબા રમવાની મંજૂરી આપવામાં આવે અને જો મંજૂરી ન આપવામાં આવે તો પાકિસ્તાન કરાચીમાં ઉજવાતા ગરબા મહોત્સવમાં ગરબા રમવા જવા, તેમજ પાકિસ્તાન સ્થિત શક્તિપીઠ હિંગબાજ શ્રી હિંગબાજ માતાજીના મંદિરે જવા 50 સભ્યોની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। નવરાત્રિના ગરબાને લઈને COVID-19 અંતર્ગત જે એક સરકાર તરફથી ગાઈડલાઇન આવી છે કે ધાર્મિક કાર્યક્રમોમાં 100 જણની મંજૂરી, તેમ છતાં પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ સૂચના આપવામાં આવી નથી। એટલે ગયા ગણપતિ વખતે મેં જે PIL કરી હતી એ વખતે નામદાર હાઈકોર્ટે પણ જણાવ્યું હતું કે સરકાર નિર્ણય લેશે, તે અંતર્ગત આજે અહીંયા એક આવેદનપત્ર આપવા આવ્યો છું કે દરેક ભલે ભવ્ય મહોત્સવ ન કરશો પરંતુ સોસાયટી, શેરી અને મંદિર દીઠ 50 જણની ગરબા કરવાની મંજૂરી આપો, ધાર્મિકતા જળવાઈ રહે તે હેતુથી। અને જો તે ના આપે તો પાકિસ્તાનમાં પણ કરાચીમાં ગરબા મહોત્સવ થાય છે તો તેમાં અમને રમવા જવા માટેની પરમિશન આપે તેવી એક આજે માંગણી સાથે આવેદનપત્ર આપ્યું।